રામકૃષ્ણ મિશનવાળું જે પોરબંદરનો કેમ્પ છે એ વૈશ્વિક લેવલની ઐતિહાસિક જગ્યા છે આ જગ્યા ઉપર સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા વિશ્વ હિન્દુ ધર્મ પરિષદને સંબોધવા ગયા હતા એ પહેલાં લાંબો સમય રોકાયા હતા અને પોરબંદરના એ વખતના જે તત્કાલીન દેવાન હતા શંકર પાંડુરંગ એમની પાસેથી ઘણી બધી ભાષાઓ શાસ્ત્રો અને ઊંડું ગહન અને અભ્યાસ કરી અને પછી અહીંયાથી ગયેલા હતા છે એને કારણે જે તે વખતે તત્કાલીન જે સરકાર હતી કોંગ્રેસની સરકાર રાજપાની સરકાર હતી અને કોંગ્રેસના ટેકાથી ચાલતી હતી ત્યારે એ ભોજેશ્વર બંગલો હતો એ રામકૃષ્ણ મિશનને અર્પણ કર્યો હતો એ વખતે એ મિલકત જિલ્લા પંચાયતની હતી પણ એની બાજુનો જે જાહેર રસ્તો છે એ ઘણા વખતથી વારંવાર રજૂઆત કરવા છતાં પોરબંદરની નગરપાલિકા કામ કરતી નથી અહીંયા વિશ્વથી ઘણા બધા પ્રવાસીઓ આવે છે દેશના જુદા જુદા ભાગોમાંથી એ પ્રવાસીઓ આની મુલાકાત લે છે તો પરંતુ નગર પોરબંદરની ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા છે એને જ્યાં જ્યાં મલાઈ મળતી હોય એવા કામોની અંદર રસ છે એને ઐતિહાસિક ધરોહર સાચવવા માટે કે પોરબંદરની આન અને બાણ સારી દેખાય એના માટે કશું કરવામાં રસ નથી એ દુઃખદ છે ખરેખર નગરપાલિકાએ બીજા લીગલ કોમ્પ્લિકેશનમાં પેડા વગર લીગલ આંટી ગુટીમાં પેડા વગર એ તાત્કાલિક ધોરણે એ રસ્તાની મરામત કરવી જોઈએ અને એ પછી જે પૈસા ગ્રાહટ પૈસા વસૂલવાની કંઈ પ્રક્રિયા હોય કદાચ તો એ પાછળથી કરી લેવી જોઈએ मैंने ये पहले भी रजुआत आई थी एफ एफ टू में मेरे देखा तो ये रास्ता हमारे अंडर नहीं आता तो ये हमें लागू नहीं पड़ता है ये कदा दूसरे डिपार्टमेंट को लागू पड़ता है तो पहले भी मैंने ये बात बोली थी अभी भी शायद ये रास्ता किसी और डिपार्टमेंट को लागू पड़ता है તાજેતરમાં જિલ્લા કલેક્ટર સાહેબ તરફથી પણ અમને આ સૂચન મળેલું હતું એટલે અમે અને એન્જિનિયર અમારા છે એ બંને સાઇટ વિઝિટ કરેલી હતી હકીકતે આ જમીન શું છે એનું સ્ટેટસ શું છે એની ચકાસણી કરવી જરૂરી છે કોઈ પણ સરકારની યોજનાની ગ્રાન્ટમાં આપણે કામ કરીએ એટલે એના માટે પહેલાં જમીનનું ટાઇટલ ક્લિયર હોવું જરૂરી છે એટલે અમે અત્યારે એ દિશામાં છીએ કે સિટી સર્વેમાંથી ચકાસણી કરાવીએ કે આ જમીન રસ્તા પૈકીની છે કે કોઈ પ્લોટ પૈકીની બોલે છે જો રસ્તા પૈકીની હશે તો અમે નગરપાલિકાની સામાન્ય સભામાં આગામી કોઈ પણ સરકારની ગ્રાન્ટમાં મુકાવી અને આનું આયોજન કરી શકીએ છીએ પણ જો પ્લોટ પૈકીની હોય તો અમારે પણ એનું માર્ગદર્શન મેળવવું પડે કે આમ આગળ શું કરી શકીએ